ભારતનું અપવાહ તંત્ર ભારતમાં જે આપણે જલતંત્રને જોઈએ છીએ આ ડ્રેનેજ સિસ્ટમને સમજવા એક ઉત્તર અને દક્ષિણ એમ બે અલગ અલગ વિભાગો પાડ્યા જેમાંથી ઉત્તરમાં આપણે એવું કીધું કે હિમાલયની નદીઓ અને દક્ષિણમાં આપણે એવું કહીએ છીએ કે દ્વિપકલ્પીય ભારતની નદીઓ હિમાલયની નદીઓના મુખ્યત્વે ભારતના ત્રણ મુખ્ય ઉત્તરના નદીતંત્ર એટલે કે સિંધુ ગંગા અને બ્રહ્મપુત્રા આ ત્રણમાં આપણે ડિવાઈડ કરીએ છીએ પણ ઉત્તર ભારતનું અને સંપૂર્ણ ભારતનું સૌથી મોટું નદીતંત્ર જો કોઈ હોય તો તે છે ભારતમાં સાંસ્કૃતિક અને ધાર્મિક બંને ક્ષેત્રે બહુ જ અગત્યની ગણાતી ગંગા નદી દ્વારા બનતું ગંગા નદીતંત્ર આજે આપણે વાત કરવાની છે ભારતની સૌથી પવિત્ર નદી ગંગા અને તેની સહાયક નદીઓ દ્વારા બનતું ગંગાજલ સિસ્ટમ કેવા પ્રકારનું છે ગંગા નદીને હાલ પૂરતી મેપમાં આપણે સમજીએ તો મેપમાં રેડ રંગથી જે આપણને ડ્રો કરેલી જોવા મળે છે આ રેડ લાઈન છે ગંગા રિવરની આ ગંગા નદી વિશે કોઈપણ તંત્રને ચાલુ કરતાં પહેલાં એક તો તેની મુખ્ય નદીનો ઉદ્ગમ સ્ત્રોત કયો છે અને બીજું એ નદીનું મુખ કયું છે આ બંને વિશે આપણને માહિતી હોવી જોઈએ એટલે ગંગા નદી તંત્ર શરૂ કરતાં પહેલાં શરૂઆત કરીએ ભારતના સૌથી મોટા એટલે કે સૌથી વધારે એરિયા કવર કરતા આ નદીતંત્રની મુખ્ય નદી ગંગાના ઉદ્ભવસ્થાનની વાતથી આપણને પહેલો પ્રશ્ન એ થાય કે ગંગાનું ઉદ્ભવસ્થાન આમાં છે કયું તો ગંગા બે નદીઓના સંગમથી બને છે આ બે નદીઓ કઈ તો એક છે અલકનંદા અને બીજી છે ભાગીરથી ગંગા સામાન્ય રીતે કોઈ પણ એક જ ઉદ્ગમ સ્ત્રોતમાંથી નહીં નીકળે તે પવિત્ર અને મોટી નદી છે તેથી ઉત્તર ભારતના બે નદીઓ અલકનંદા અને ભગીરથીના સંગમ દ્વારા સ્વતંત્ર ગંગાનું નિર્માણ થશે હવે આપણે સામાન્ય રીતે ગંગાને ભગીરથી અને અલકનંદા જેવા સમાનાર્થીના નામે ઓળખતા જ હોઈએ છીએ કારણ કે ગંગાને ઘણી બધી વખત અલકનંદા કહે છે ઘણી બધી વખત ભગીરથી કહે છે જે જગ્યાએ ભારતમાં અલકનંદા અને ભગીરથી ભેગી થાય છે એ જગ્યાને આપણે દેવ પ્રયાગના નામે ઓળખીએ છીએ ઓકે તો હવે જે પ્રયાગવડ છે એનાથી આપણે અવેર છીએ કારણ કે સામાન્ય રીતે કોઈ પણ નદીનો સંગમ થતો હોય તો ભારતમાં પ્રયાગ શબ્દ તેના માટે ખૂબ જ જાણીતો છે કારણ કે ગંગા યમુના અને સરસ્વતી આ ત્રણેયનો ત્રિવાણી સંગમ ભારતમાં પ્રયાગના નામથી ઓળખાય છે તેના વિશે આપણે અવેર જોઈએ હવે આ જે અલકનંદા છે તે ભગીરથીને મળીને દેવ પ્રયાગ બનાવતા પહેલાં અન્ય કેટલીય નદીઓને મળે છે આ બધી નદીઓમાં એક તો છે ધોલીગંગા નામની નદી જે જગ્યાએ અલકનંદા અને ધોલીગંગા આ બંને નદીઓ ભેગી થશે એ જગ્યાએ વિષ્ણુ પ્રયાગનું સર્જન થશે ધોલીગંગાના થોડાક દક્ષિણે નંદાકીની નામની નદી મળે છે નંદાકીની નામની નદી જે જગ્યાએ અલકનંદાને મળશે એ જગ્યાએ નંદ પ્રયાગનું સર્જન કરશે નંદાકીનીના થોડાક જ દક્ષિણે એક પિંડર નામની નદી આવીને મળે છે અને આ જે પિંડર નદી છે એ પિંડર નદી કર્ણપ્રયાગનું સર્જન કરશે તેવી જ રીતે અલકનંદાના થોડાક પશ્ચિમેથી મંદાકીની નદી આવીને મળે છે અને જ્યારે ગંગાની એક શાખા અને પવિત્ર નદી મંદાકીની અલકનંદાને મળે છે ત્યારે તે જગ્યાએ રુદ્રપ્રયાગનું સર્જન થાય છે તો ઇન શોર્ટ ગંગાએ પોતાના એક મુખ્ય પ્રયાગનું સર્જન કરતા પહેલાં અલકનંદાના ભાગ સ્વરૂપે ધોલીગંગા સાથે વિષ્ણુ પ્રયાગ નંદાકીની સાથે નંદપ્રયાગ પિંડર સાથે કર્ણપ્રયાગ અને મંદાકિની સાથે રુદ્રપ્રયાગનું સર્જન કરી દીધું છે હવે આ ગંગા નદી આગળ જશે એટલે ભગીરથીના સ્વરૂપે દેવપ્રયાગ બનાવશે અને દેવપ્રયાગમાંથી જે સ્વતંત્ર નદીનો ફાંટો નીકળશે એ નદીને આપણે આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ સૌથી પવિત્ર નદી ગંગાના નામે ઓળખીશું આ જે ગંગા નદી છે તેની સૌથી મોટી સહાયક નદી સામાન્ય રીતે ગંગા નામ બોલીએ તેની પાછળ આપણે બોલીએ જ છીએ કે યમુના તો આ સહાયક નદી યમુના જેમ અલકનંદા અને ભગીરથી છે તેના થોડેક જ નજીકથી નીકળે છે ને એ યમુના નદી વહીને એક સમયે ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ કે જેને પ્રયાગના નામે ઓળખવામાં આવે છે એ પ્રયાગ સ્થળે ભેગી થાય છે તો આ રીતે ભગીરથી અને અલકનંદાના ભેગા થવાથી બનતી સ્વતંત્ર રીતે ગંગા અને ઉત્તર ભારતમાંથી જાવતી યમુના આ બંને જે જગ્યાએ ભેગા થાય છે તેને પ્રયાગના નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન એ થાય કે અલકનંદા ક્યાંથી નીકળે છે એવી જ રીતે ભગીરથી ક્યાંથી નીકળે છે તો આપણે યાદ રાખીશું કે સતોપનાથ ગૌમુખ બંદરપૂચ આ બધા શિખરો ઉત્તર ભારતની નદીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે બંદરપુટ શિખરની સાથે અહીંયા આપણે યમુનોત્રીને પણ ધ્યાનમાં રાખીશું તેવી જ રીતે ગૌમુખ શિખરની સાથે ગંગોત્રીને પણ ધ્યાનમાં રાખીશું આવા બધા શિખરો અને ગ્લેશિયર્સના પરિણામે ગંગા અને યમુના જેવી મોટી અને મુખ્ય નદીઓ નીકળે છે આ નદીઓ ભેગી થઈને પ્રયાગમાં જાય છે એ જ વસ્તુ અહીંયા ઇઝીલી આપણે ઇન્ડિયન મેપમાં જોઈ શકીશું ઇન્ડિયન મેપમાં આપણે જોઈએ છીએ કે રેડ લાઇન જે ડ્રો કરેલી છે એ ગંગા છે એના જ સમાંતરે નીકળેલી જે લાઈન છે એ યમુના છે અને આ બંને કોઈ આ સ્થળે એટલે કે પ્રયાગ નામના સ્થળે ભેગી થઈ જાય છે ઓબ્વિયસલી પ્રયાગ ક્યાં આવેલું હશે તો ઉત્તર પ્રદેશમાં તરત આપણને એ પ્રશ્ન જોડેને જોડે થાય કે તો પછી ગંગા અને તેનું નદી તંત્ર મોટે ભાગે કયા કયા રાજ્યોમાં ફેલાયેલું છે ગંગા તેની શાખા નદીઓ સાથે એક તો ઉત્તરાખંડમાં બીજું ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશથી થોડાક આગળ જશે એટલે બિહારમાં બિહારથી જ્યારે તેણે પશ્ચિમ બંગાળમાં પ્રવેશવું હોય તો ગંગાનો થોડોક ભાગ ઓબ્વિયસલી ઝારખંડમાંથી પસાર થશે અને બાકીનો ભાગ તેનો પશ્ચિમ બંગાળમાં જતો રહે છે હવે ગંગાનું પશ્ચિમ બંગાળમાં વહન એ રીતે છે કે પશ્ચિમ બંગાળમાં થઈને ગંગા બાંગ્લાદેશમાં પણ પ્રવેશે છે બાંગ્લાદેશમાં પ્રવેશીને પછી ગંગા બંગાળાની ખાડીમાં વિલીન થઈ જાય છે તો આ રીતે એકસાથે સાથે આપણા બે પ્રશ્ન ક્લિયર થયા કે ગંગા કેટલા દેશમાં એટલે કે ભારત અને બાંગ્લાદેશ એમ બે દેશમાં વહન કરે છે જ્યારે ભારતના કેટલા રાજ્યોમાં વહન કરે છે તો ભારતના તે કુલ પાંચ રાજ્યોમાં વહન કરે છે જેમાં ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે પહેલાં પ્રશ્નનો જવાબ તો આપણે મેળવી લીધો કે ભાઈ કોઈપણ નદીતંત્ર હોય તો એની મુખ્ય નદીનું ઉદ્ગમ સ્ત્રોત કયો હશે પણ એ જ પ્રશ્નનો બીજો જવાબ એટલે કે એ નદીનું મુખ કઈ રીતે બનશે સામાન્ય રીતે કોઈપણ વસ્તુનો મુખ એટલે આપણે એની શરૂઆત કહીએ પણ નદીતંત્રમાં જલ સિસ્ટમમાં આ વસ્તુ થોડીક ઓપોઝિટ છે સામાન્ય રીતે નદીનું મુખ એટલે શું તો એ નદી જે જગ્યાએ પોતાના લેશે એટલે કે અખાત કે ખાડી કે દરિયો કે સમુદ્ર કોઈને પણ એ મેળવી લેશે ત્યારે એ નદીનું મુખ એ જગ્યાએ ક્રિએટ થશે જેમ કે ગંગા નદીનું મુખ ક્યાં જાય છે તો ગંગા નદી પશ્ચિમ બંગાળમાંથી નીકળીને તરત બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે હવે જ્યારે ગંગાનું ઉદ્ગમ થયું ત્યારે એને ગંગા નામ મળી ગયું પણ આ ગંગા નદી જેવી પશ્ચિમ બંગાળમાં પ્રવેશે છે એક ફાંટો એનો સાથ છોડી દે છે ને એ ફાંટાને આપણે પશ્ચિમ બંગાળમાં હુગલી નામ આપ્યું અહીંયા આપણે ભારતમાં જ પશ્ચિમ બંગાળમાં જ ગંગાના મુખ્ય ફાટાથી ડિવાઈડ થયેલા અલગ ફાટાને હુગલી નામ આપ્યું જેમાં આપણા માટે સાબરમતી અને નર્મદા મુખ્ય નદીઓ છે એવી જ રીતે પશ્ચિમ બંગાળ માટે હુગલી એક મુખ્ય નદી છે કારણ કે પશ્ચિમ બંગાળનું કેપિટલ કલકત્તા હુગલી નદી કિનારે વસેલું છે અને આ હુગલીની જે એક સહાયક નદી છે દામોદર નદી જેને સોર ઓફ બંગાલ એટલે કે બંગાળનો શોક કહેવાય છે હવે થયું શું તો બંગાળ આ ગંગાનો પશ્ચિમ બંગાળમાં એક ફાંટો હુગલી સ્વરૂપે જતો રહ્યો ગંગાનું મુખ્ય સ્ત્રોત બાંગ્લાદેશમાં પ્રવેશ્યું બાંગ્લાદેશમાં પ્રવેશેલા આ સ્ત્રોતને ગંગાના જ પદમાં નામે ઓળખાશે જ્યારે ગંગામાંથી હુગલી અલગ થઈ ગઈ ત્યારે તેને ભાગીરથીના નામે ઓળખાશે હવે ઓલરેડી એક ફાટો ગંગાનો ભાગીરથીના નામે ઉદ્ગમ સ્ત્રોત સમય જ હતો હવે તેના મુખની નજીક આવ્યા પછી ગંગાને ફરી એક વખત ભાગીરથી નામ મળ્યું એ પશ્ચિમ બંગાળમાં ગઈ એવું તેને પદ્મા નામ મળ્યું હવે ગંગા પશ્ચિમ બંગાળમાંથી બાંગ્લાદેશમાં ગઈ અને નામ મળ્યું ત્યાં આપણે એને સ્ટોપ કરીએ તેની સાથે આપણે બ્રહ્મપુત્રા જોઈએ બ્રહ્મપુત્રા પણ ભારતની એક સૌથી લાંબી નદી કહેવાય છે તે પણ સાંગપુના નામે નીકળીને અરુણાચલ પ્રદેશ અસમ અને આગળ જતા બાંગ્લાદેશમાં પ્રવેશે છે જેવી રીતે ગંગાને બાંગ્લાદેશમાં પદમા કહ્યું એવી રીતે બ્રહ્મપુત્ર અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખાય છે અને જ્યારે જમુના અને પદમા એક થાય છે ત્યારે તેને યા તો બરાક યા તો મેઘના નદીના નામે ઓળખવામાં આવે છે હવે પદમા અને જમુના એક થઈને જ્યારે બંગાળાની ખાડીમાં વહેશે ત્યારે ગંગા નદી બંગાળાની ખાડીમાં પોતાનું મુખ બનાવી શકશે આનો સીધો અર્થ એ થયો કે ગંગાના આટલા બધા નામોમાંથી કયા નામથી ગંગા નદી પોતાનું મુખ બનાવશે અથવા તો કયા નામથી ગંગા નદી બંગાળાની ખાડીમાં વિલીન થશે તમારે આન્સર ઇઝ મેઘના ગંગા નદી મેઘના નામથી બંગાળાની ખાડીમાં વિલીન થઈ જશે તો આ રીતે ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધારે એરિયા કવર કરતું સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતું ગંગા અપવા તંત્ર આપણે જોઈ શકીએ